કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે હાલારના અતિથિ થયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવનિર્મિત સરકારી ઇમારતોનું તેમણે લોકાર્પણ કર્યું હતું. તેમણે ખંભાળિયામાં 10.65 કરોડના ખર્ચે નિર્મિત પોલીસ ભવનનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત ખંભાળિયા પંચાયત ભવન તથા ભાણવડ પંચાયત ભવનનું પણ તેમણે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી શ્રી આરસી ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પ્રભારી જવાહર ચાવડા સહિતના નેતાઓ તથા સ્થાનિક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. દેશની પ્રતિષ્ઠિત આરોગ્ય સંસ્થાન દિલ્હી એઇમ્સમાં આગ લાગી છે. હોસ્પિટલના બીજા અને ત્રીજા માળે આગ લાગી છે. ઝડપથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ બુઝાવવા ફાયર બ્રિગેડની 34 ગાડીઓ પ્રયત્નશીલ હતી. ઉલ્લેખનીય છે કે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી પણ હાલ એઇમ્સમાં સારવાર લઈ રહ્યા છે. તેમને પણ આઈસીયુમાંથી અન્ય સુરક્ષિત વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડે આગ પર મહદ અંશે કાબુ મેળવી લીધો હોવાના અહેવાલો પણ સાંપડી રહ્યા છે. જામનગરમાં 7 રસ્તા પાસે આવેલા રિક્ષાના શોરૂમમાં ગઈકાલે રાત્રે આગ લાગી હતી. ફાયર બ્રિગેડે 2 કલાકની જહેમત પછી આગ પર કાબુ મેળવ્યો હતો. આગને કારણે અંદાજિત રૂપિયા 50 લાખનું નુકસાન થયું હતું. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નથી થઈ. ગુજરાતના મહેસૂલી કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈ આંદોલન છેડ્યું છે, જે અંતર્ગત રાજ્યભરના કર્મચારીઓ તબક્કાવાર વિરોધ પ્રદર્શન કરશે. આજે જામનગર રેવન્યુ કર્મચારી મંડળે કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધિત આવેદન પાઠવ્યું હતું. રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓએ 26 ઓગસ્ટે સામૂહિક રજાનું પણ એલાન કર્યું છે, તેમજ 29 ઓગસ્ટથી અનિશ્ચિત હડતાલ કરવાની ઘોષણા પણ કરી છે. જામનગરમાં દેવુભાના ચોકમાં ગઈકાલે એક મકાન ધ્વસ્ત થયું હતું. મકાનમાં કામ કરતા શ્રમિકો દટાઈ ગયા હતા. ગઈકાલે 2 શ્રમિકોના મૃતદેહ મળ્યા હતા. આજે સાંજે પણ 1 શ્રમિકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. સાંકડી જગ્યા હોવાને કારણે એનડીઆરએફની ટીમને બચાવ કામગીરીમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. કેબિનેટ મંત્રી આરસી ફળદુ તેમજ રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જામનગરના ગૌરવ સમાન ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને અર્જુન એવોર્ડ મળશે. રવિન્દ્ર જાડેજા તેમજ મહિલા ક્રિકેટર પૂનમ યાદવને અર્જુન એવોર્ડ આપવાની ઘોષણા થઈ છે. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં વર્લ્ડ કપ સેમિફાઇનલમાં 59 બોલમાં 77 રનની લડાયક અને યાદગાર ઇનિંગ રમી હતી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.